નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના. સૌપ્રથમ વાત કરીએ તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. વિગતે વાત કરતા હાઈકોર્ટે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી બાબતે તપાસનો આદેશ આપ્યો છે. આ સાથે કાયદા પ્રમાણેની ફરજ નિભાવવામાં બેદરકારી દાખવનાર અધિકારીઓ તેમજ પોતાની ફરજ પ્રમાણે કામ ન કરનારા અધિકારીઓની તપાસ કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. તો તમામ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરથી લઈને તમામ અધિકારીઓની તપાસનો હુકમ કર્યા છે. ધવલ જોડાય છે. ધવલ, શું જાણકારી? હજી ચોક્કસની વાત કરવામાં આવે તો જે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન ની અંદર જે અગ્નિકાંડ બન્યો હતો તેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો અરજી છે તે લેવામાં આવી છે. તેની અંદર જ એક મહત્વનો હુકમ છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓની કામગીરી બાબતે તપાસ કરવાનો પણ આદેશ છે તે રાજ્ય સરકારને આપી દેવામાં આવ્યો છે. તો સાથે જ કાયદા પ્રમાણેની જે ફરજ નિભાવવામાં બેદરકારી જે દાખવનારા અધિકારીઓ છે તેમને પોતાની ફરજ પ્રમાણે કામ ના કરતા અધિકારીઓની પણ તપાસ કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે તમામે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરથી લઈને તમામ અધિકારીઓ નીચે જે તપાસ કરવામાં આવશે. કોઈ પણ બેદરકારી પર્યાત અધિકારીઓ હશે તેની ઉપર પગલાં પણ લેવામાં આવશે. તો સાથે જ ગેરકાયદેસર બાંધકામ હોય, ફાયર સેફ્ટી સહિતના મુદ્દા હોય, કાયદેસરની ફરજ નિભાવવામાં ચૂક કરવામાં આવતી હોય તે તમામ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપી દીધો છે. એટલે કે કહી શકાય કે ઉચ્ચ પદ ઉપર જે બેઠેલા અધિકારીઓ છે તેના ફરજ ચૂકના કારણે જાહેર સ્થળો લોકો માટે અનસેફ બન્યા છે તેવું પણ હાઈકોર્ટનું અવલોકન જોવા મળ્યું છે. એટલે કે કહી શકાય કે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને 4 જુલાઈ સુધીમાં છે આ તમામે તમામ રિપોર્ટ છે તે રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે. જી આભાર.